અને હવે બાદ સાવધાન ગુજરાત અંગે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેવા સંજોગોમાં અલગ અલગ જિલ્લા અને શહેરની મુલાકાત મંતવ્ય ન્યૂઝ આપને કરાવી રહ્યું છે અને આજ અનુસંધાનમાં મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી છે આણંદ. આણંદના કલેક્ટર સાથે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી અને આણંદમાં કેવા પ્રકારની સ્થિતિ છે અત્યારે તેનો પણ તાગ મેળવવામાં આવ્યો. મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ તો આણંદ પહોંચી ચૂકી છે અને આણંદના કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવશે અને કલેક્ટર સાથે વાતચીત દરમિયાન આણંદમાં કેવા પ્રકારની મેડિકલ ઇમરજન્સી અને કેવા પ્રકારની આરોગ્યને લઈને સ્થિતિનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે તમામે તમામ પાસા ઉપર મંતવ્ય ન્યૂઝ ખાસ ચિતાર મેળવશે. આપણે જણાવી દઈએ કે આણંદના કલેક્ટર છે રાજદેવસિંહ ગોહિલ અને તેઓની સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત થશે. આણંદમાં રેપિડ ટેસ્ટ કીટ અને આરટીપીસીઆર લેબનો પણ અભાવ છે તેવી વિગતો હાલ સામે આવી રહી છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની પણ અછત આણંદમાં ઉભી થઈ છે. તો આણંદ પહોંચી છે મંતવ્ય ન્યૂઝની ટીમ અને ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સોનલ અણરકટ. સોનલ, આણંદની જો વાત કરીએ તો આપ આણંદ પહોંચી ચૂક્યા છો અને કેવા પ્રકારની ત્યાંની સ્થિતિ અને માહોલ? આણંદની જો વાત કરીએ જાગૃતિ, તો જે રીતે અત્યારે તમામ જિલ્લાઓમાં પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 19 મોત સરકારી ચોપડે અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે, પણ સ્મશાનના જે દેહ અંતિમ સંસ્કાર માટે જે મૃતદેહો આવે છે તેના આંકડાઓ કંઈક અલગ જ પરિસ્થિતિ જણાવી રહ્યા છે. સરકારી ચોપડે બધું જ સલામત ચાલી રહ્યું છે, પણ વાસ્તવિકતા દરેક જિલ્લાઓની કંઈક અલગ જ છે. આણંદમાં શું પરિસ્થિતિ છે તે સંદર્ભે વધુ વાતચીત કરવા માટે આણંદના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, સૌથી પહેલો સવાલ, કેટલા કેસ છે અત્યારે પોઝિટિવ અને કેટલા બેડની વ્યવસ્થા આણંદમાં? હાલમાં કુલ કેસ જે છે એ 1254 કેસ ઓક્યુપાઈડ બેડ છે. આપણે ત્યાં આણંદમાં 1937 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઓટુ બેડ 871 છે, હાઈ ફ્લો જેને કહીએ છીએ 41 છે, એનઆરબીએમ 315 બેડ છે અને વેન્ટિલેટર 169 છે અને એવરેજ બેડ ઓક્યુપન્સી જે છે એ 60-65% વચ્ચે રહે છે. સર, તમે કહ્યું કે 60-65% જે એવરેજ છે તે ઓક્યુપન્સી રહે છે, પણ બીજી બાજુ જો જોવા જઈએ તો આણંદમાં લોકો બેડ મેળવવા માટે થઈને દર દર ભટકી રહ્યા છે, લોકોને ખ્યાલ નથી કે ક્યાં તેમને વ્યવસ્થા મળશે. બીજી બાજુ ઓક્સિજન બેડની જો વાત કરીએ તો એની પણ સતત તંગી અન્ય જિલ્લાઓમાં પણ ઉપસ્થિત થઈ રહી છે. વેન્ટિલેટરની વાત કરીએ તો તેની પણ અછત છે. આણંદમાં શું પરિસ્થિતિ છે? આણંદની વાત કરીએ તો આણંદમાં આજે પણ આપણે ત્યાં આઈસીયુ બેડ 83 ખાલી છે અને ઓટુ સપ્લાયવાળા 265 બેડ ખાલી છે. એટલે આણંદમાં બીજા જિલ્લાના પણ આશરે 200 જેટલા દર્દીઓ અમારે ત્યાં સારવાર લઈ રહ્યા છે અને ઓક્યુપન્સી આજે પણ અમારી 65%ની અંદર છે. એટલે બેડની પરિસ્થિતિમાં પણ અમારે ત્યાં આઈસીયુ બેડ અને વેન્ટિલેટર બેડ સાથે ઓટુ બેડ પણ ખાલી છે અને પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે અને સંતોષજનક છે, પરંતુ હજુ પણ ઓટુ બેડની કેપેસિટી વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. ઓટુ બેડની કેપેસિટી વધારવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, પણ બીજી બાજુ વાત કરીએ ઓક્સિજનની અવેલેબિલિટીની, તો એના માટે શું પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે અને કેટલો વપરાશ છે દૈનિક ઓક્સિજનનો? 15 દિવસ પહેલા આ વપરાશ છે એ દૈનિક 6-8 ટન વચ્ચે રહેતો હતો. તાજેતરના કેસો સૌ જાણે છે તેમ સંક્રમણ વધતા આજે આ દૈનિક વપરાશ 15 ટન કરતાં પણ વધારે થઈ રહ્યો છે. આના માટે આણંદ જિલ્લામાં 4 સપ્લાયર છે, એમાં એક જામનગર રિલાયન્સ અને ભરૂચ ખાતે લિન્ડે કંપની છે, તે ઉપરાંત બરોડા ખાતે આયોનેક્સ કંપની છે અને બીજા શક્તિ ઇન્ડસ્ટ્રીઝ કરીને એક સબ ડિસ્ટ્રીબ્યુટર છે. એમ 4 સપ્લાયર દ્વારા અત્રે જથ્થો મળી રહ્યો છે. રાજ્ય સરકારશ્રી દ્વારા પણ ઓક્સિજનની પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખવા માટે એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે અને જરૂર જણાયે તો અમે પણ સંપર્કમાં રહી અને કોઈ મુશ્કેલી જણાય તો તાત્કાલિક એનું નિવારણ થાય છે. હાલમાં આણંદમાં ઓક્સિજનની પરિસ્થિતિ સંતોષજનક છે, કોઈ ક્રાઇસિસ નથી. આરટીપીસીઆરની વાત કરીએ તો કેટલા દરરોજ સેમ્પલ લેવામાં આવે છે? સર, કેટલી જે કેપેસિટી છે અહીંયાની લેબની ટેસ્ટિંગની તે કેટલી છે અને તેની સામે કેટલા સ્વેબ દરરોજ લેવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે? આણંદ ખાતે કરમસદ મેડિકલ કોલેજની લેબ છે, ત્યાં એમના ઓપીડીમાંથી ડાયરેક્ટ આરટીપીસીઆર ટેસ્ટ લેવામાં આવે છે અને તે દિવસે જ એના રિઝલ્ટ મળી જાય છે. તે ઉપરાંત સોલા ખાતે ગવર્મેન્ટ લેબ છે,
એમાં જે કોઈ આરટીપીસીઆર ટેસ્ટ સીએચસી પીએચસીની ઓપીડીઓમાંથી લેવામાં આવે છે એ ત્યાં મોકલવામાં આવે છે અને લગભગ બીજા દિવસે મોટાભાગના કિસ્સામાં રિઝલ્ટ મળી જાય છે. રેપિડ ટેસ્ટ કિટની વાત કરીએ તો સર એની પણ અછત જોવામાં આવી રહી છે, આણંદમાં પણ એવી પરિસ્થિતિ છે, તો એના સંદર્ભે શું કહેવું છે, કેટલી અવેલેબિલિટી છે? રેપિડ ટેસ્ટ જેને આપણે એન્ટીજન ટેસ્ટ કહીએ છીએ અને આરટીપીસીઆર કિટ એ અંગે હાલમાં કોઈ તંગી પ્રવર્તતી નથી. અચ્છા, જે રીતે સર અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, દૈનિક મોતના આંકડા સરકારી ચોપડે કંઈક અલગ જ છે, એક વર્ષમાં માત્ર 19 મોત થયા છે, જ્યારે અહીંયાના જે સ્મશાન છે તેની જો વાત કરીએ તો દરરોજ 10થી વધુ મૃતદેહ ત્યાં અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા છે, તો સરકારી ચોપડે જે મોત ઓછા બતાવવામાં આવી રહ્યા છે તેની પાછળ કયું કારણ જવાબદાર છે? મોત કોઈ ઓછા બતાવવામાં આવતા નથી, આઈસીએમઆરની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એનો અભ્યાસ કરી અને જે કોવિડ ડેથ હોય એને આંકડા જાહેર કરવામાં આવે છે અને એમાં કોઈ આંકડા છુપાવવામાં આવતા નથી. સર છેલ્લો સવાલ, રેમડેસિવીર અત્યારે લાઈફ સેવિંગ ડ્રગ તરીકે આગળ આવી રહ્યા છે, તમામ જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ જેવા જે મહાનગરો છે ત્યાં પણ રેમડેસિવીરની અછત સામે આવી રહી છે, આણંદમાં રેમડેસિવીરની દરરોજની કેટલી જરૂરિયાત અને તેની સામે તેની અવેલેબિલિટી કેટલી છે? આણંદ જિલ્લામાં એવરેજ 500-600 રેમડેસિવીરની જરૂરિયાત હોય છે અને સામાન્ય રીતે સરકારશ્રી તરફથી આ જથ્થો સમયસર મળી જાય છે. અમને આ જથ્થામાંથી અમે પ્રાઇવેટ બેડમાં જે હોય એને પણ ફાળવીએ છીએ અને ગવર્મેન્ટ ક્વોટાના જે બેડ છે એને પણ અમે આપીએ છીએ અને મોટી મોટી જે હોસ્પિટલ છે ખાસ કરીને આણંદ સિવિલ, પેટલાદ સિવિલ અને કરમસદ મેડિકલ એમાં અમે રેમડેસિવીરનો જથ્થો વધારે ફાળવીએ છીએ અને પ્રોપોર્શનેટ મુજબ જે હોસ્પિટલોમાં પણ જરૂરિયાત હોય એ મુજબ અમે તાત્કાલિક ફાળવણી કરી દઈએ છીએ. તો આ હતા આણંદના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જેમનું કહેવું છે કે મોતના આંકડા સરકારી ચોપડે જે હોય છે તે જ બતાવવામાં આવે છે, છુપાવવામાં આવતા નથી, વાસ્તવિકતા ભલે કંઈક અલગ હોય પણ જેમ હમણાં કહ્યું તેમ સરકારી ચોપડે સબ સલામત છે તેવું બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, રેમડેસિવીરની અછત નથી તેવું પણ તેમનું કહેવું છે. રેપિડ ટેસ્ટ કિટ પણ પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોવાની વાત કરી રહ્યા છે, પણ બીજી બાજુ ઓક્સિજન બેડની જો વાત કરીએ તો ઓક્સિજન બેડની જે રીતે સંખ્યા વધારવાની વાત આગળ આવી રહી છે તે જ દર્શાવે છે કે આણંદમાં સ્થિતિ કેટલી ગંભીર છે. તમામ વાતચીત અને તમામ જાણકારી બદલ. તો આણંદની આ સ્થિતિ કે જ્યાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કલેક્ટર સાથે અમારા સંવાદદાતાએ પણ વાતચીત કરી અને કલેક્ટરે પોતાની વાતચીતમાં જણાવ્યું કે આણંદમાં બધું જ સબ સલામત.